अस्सलामु अलैकुम बाळको, धोरण एक तारीख 18/3/2021। आपणे हमणा रिविजन चाले छे, तो आजे आपणे रिविजन करीशुं पेज नंबर 43, एटले आपणो पाठ छे 20, जुदू चित्र शोधो। अहींया तमने चित्रोना समूहमां एक चित्र બાકીના ચિત્રો સાથે સરખાપણું ધરાવતું નથી, એટલે જુદું ચિત્ર આપણે શોધીને તેના પર ચોકડીની નિશાની કરવાની, એટલે ઉપર ચોકડી કરવાની, ખોટાની નિશાની કરવાની। તમને એક અહીંયા કરીને બતાવ્યું છે। જુઓ, તમને અહીંયા નીચે આપેલા ચિત્રના સમૂહમાં એક ચિત્ર બાકીના ચિત્રો સાથે સરખાપણું ધરાવતું નથી, એટલે તમને એક ચિત્ર અહીંયા એવું આપ્યું છે જે બાકીના ચાર ચિત્રો છે એની સાથે સરખાપણું ધરાવતું નથી, એટલે અલગ ચિત્ર છે। એ ચિત્ર અલગ કયું છે એ આપણે શોધવાનું અને તેના પર ચોકડી કરવાની, એટલે ખોટાની નિશાની કરવાની। તમને એક અહીંયા કરીને બતાવ્યું છે। જુઓ, અહીંયા બેગ છે, બલ્બ છે, પુસ્તક છે, પેન્સિલ છે અને સંચો છે। તો આ ચારે ચાર, પાંચે પાંચ ચિત્રોમાં એક ચિત્ર અલગ છે। તો કઈ જે ચાર ચિત્રો છે એ સરખાપણું ધરાવે છે? બેગ, બેગની સાથે પુસ્તક સરખાપણું ધરાવે છે, પુસ્તકની સાથે પેન્સિલ સરખાપણું ધરાવે છે અને સંચો પણ આવે। તો એમાંથી કયું ચિત્ર એની સાથે બંધ બેસતું નથી? તો બલ્બ, ગોળો, લાઇટનો ગોળો છે તે આ બધા ચિત્રોથી અલગ આપણને બતાવ્યો છે। તો એ ચિત્ર આપણે એના પર ચોકડી કરવાનું, જેવું એક ઉદાહરણ તરીકે આપણને કરીને બતાવ્યું છે એવી રીતે આપણે બીજા ચિત્રો શોધીને એના પર ખોટું કરવાનું છે। તો જુઓ, બીજા નંબરના ચિત્રમાં ફૂલોના ચિત્રો આપ્યા છે। ગુલાબનું ફૂલ છે, ગલગોટાનું ફૂલ છે, પછી કમળનું ફૂલ છે, પછી સૂરજમુખીનું ફૂલ છે, બરાબર? તો એમાં અલગ ચિત્ર કયું છે? જળ છે। જુઓ, જળ ચિત્ર છે એ ફૂલો સાથે સરખાપણું ધરાવતું નથી। ફૂલો કરતાં જે વૃક્ષનું ચિત્ર આપણને આપ્યું છે એ અલગ છે, તો એના પર આપણે ચોકડી કરવાની। તો આ રીતે જુદું ચિત્ર શોધતા શીખવાનું અને એના પર ચોકડી કરવાની। પછી નંબર 3 પર પ્રશ્ન જુઓ, પ્રાણીઓના ચિત્રો આપ્યા છે, એમાં કયું પ્રાણી અલગ છે એ આપણે શોધવાનું છે। અહીંયા તમને પાલતુ પ્રાણીઓના ચિત્રો આપ્યા છે। પાલતુ પ્રાણીઓ કયા કયા આવે? ગાય, ભેંસ, બકરી, ઘોડો, આ બધા પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ આવે, ઊંટ આવે। તો જે જંગલી પ્રાણીનું ચિત્ર પણ આપણને એક અહીંયા આપેલું છે, તો એ કયું પ્રાણી જંગલી છે એ આપણે અહીંયા શોધવાનું છે। તો જુઓ, કૂતરો, બકરી, ગાય અને ઊંટ, તો અલગ પ્રાણી કયું છે? સિંહ, તો એના પર આપણે ચોકડીની નિશાની કરવાની, બરાબર? આ રીતે તમારે ચોપડીમાં કરવાનું રહેશે। પછી જુઓ, પ્રશ્ન નંબર 4નું ચિત્ર જુઓ, ફળોના ચિત્રો આપ્યા છે। શાના ચિત્રો આપ્યા છે? અહીંયા ફળોના ચિત્રો આપ્યા છે। કેળું છે, સફરજન છે, પપૈયું છે, પછી અનાનસ છે, એમાં અલગ ચિત્ર કયું છે? ગાજર। જે ગાજરનું ચિત્ર છે એ ફળોના ચિત્ર કરતાં જુદું પડે છે, એ ચિત્રો સાથે સરખાપણું ધરાવતું નથી। તો એના પર જે ગાજરનું ચિત્ર છે એના પર તમારે ચોકડી કરવાની। હવે જુઓ પ્રશ્ન 5, એના ચિત્રો જુઓ, કયા કયા શાના ચિત્રો આપ્યા છે આપણને? શાકભાજીના। તો શાકભાજીના ચિત્રોમાં એક ચિત્ર ફળનું આપ્યું છે, બરાબર? તો એ ફળનું ચિત્ર શાકભાજીના ચિત્રો સાથે સરખાપણું ધરાવતું નથી। ભીંડો છે, ડુંગળી છે, રીંગણ છે, કોબીજ છે, તો અહીંયા અલગ ચિત્ર કયું છે? કેરી। આ બધા શાકભાજી છે, કેરીનું ચિત્ર ફળ કહેવાય એને, તો આપણે કેરીના ચિત્ર પર ચોકડી કરવાની। પછી જુઓ, છેલ્લો 6 નંબરના જે ચિત્રના સમૂહ આપ્યા છે, કબૂતર છે, ચકલી છે, પોપટ છે, પછી મરઘી છે, તો જુઓ એમાં કયું ચિત્ર અલગ છે, બરાબર? અહીંયા તમને પંખીઓના ચિત્રો આપ્યા છે, તો એક ચિત્ર પ્રાણીનું આપ્યું છે, તો એ કયું પ્રાણીનું ચિત્ર છે? તો અહીંયા પંખીઓ કરતાં કયું ચિત્ર અલગ પડે છે? જે ઘોડાનું ચિત્ર છે તે અહીંયા અલગ પડે છે, તો એના પર આપણે ચોકડી કરવાની। તો આ રીતે મેં તમને સમજાવ્યું કે જુદું ચિત્ર શોધીને તેના પર
ખોટાની નિશાની કરવાની એટલે ચોકડી કરવાની. તો નંબર એકમાં ગોળો આવશે એ તો આપણને કરીને બતાવ્યું છે. એ રીતે આપણે બીજા ચાર પાંચ આપ્યા છે એ આપણી જાતે કરવાના. તો બે નંબરમાં વૃક્ષ ચિત્ર જુદું છે, ત્રણ નંબરમાં સિંહનું ચિત્ર છે એ પાલતુ પ્રાણીઓ કરતાં એ ચિત્ર અલગ છે, પછી ફળોમાં ગાજર છે એ જુદું ચિત્ર છે, પાંચ નંબરમાં કેરીનું ચિત્ર છે એ શાકભાજી કરતાં અલગ છે, અને છ નંબરમાં પંખીઓના ચિત્રમાં ઘોડાનું ચિત્ર અલગ છે. તો આ રીતે તમારે જુદું ચિત્ર શોધીને એના પર ખોટાની નિશાની કરવાની. તો પેજ નંબર 43નું આપણે અહીંયા રિવિઝન કરાવ્યું છે. તો તમારે ચોપડીમાં કરવાનું એ રીતે અને સમજવાનું, ચોપડીમાં તમારે જુદું ચિત્ર શોધીને ખોટાની નિશાની કરવાની, એ તમારું આજનું લેસન છે. અલ્લાહ હાફિઝ.